નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે વિકાસની વાતો તો કરે છે શું વિકાસની વાતો જ માત્ર પહોંચે છે કે ભાઈ વિકાસ પણ તેમના સુધી પહોંચે છે તે બહુ મોટો એક સવાલ છે કારણ કે જ્યારે કહી શકાય કે ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસીઓના હિત માટે અમે ગમે તે સરકારોએ તેમની સામે લડી લઈશું જ્યારે આવું નિવેદન સામે આવતું હોય છે તો ત્યારે પ્રશ્ન ઘણા બધા થતા હોય છે કે શું ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર નિવેદનબાજી કરે છે કે પછી વિકાસના કોઈ કાર્યો પણ કરે છે એક પ્રશ્ન છે અને તેની સાથે જ્યારે સાંસદોની વાત કરીએ ધારાસભ્યોની વાત કરીએ કે પછી કાર્યકર્તાઓની વાત કરીએ તે આ પ્રકારના નિવેદનો આપે છે હવે કયા પ્રકારે યોગ્ય છે કારણ કે જ્યારે એક બાજુ ધારાસભ્યોની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધારાસભ્યો બાદ સાંસદનો પણ ભાજપ સામે મોરચો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ઉપર ચર્ચા વિચારણા પછી કરીશું પરંતુ પહેલા જોઈ લઈએ એક વિશેષ અહેવાલ ભાજપના વધુ એક નેતાની ભાજપ અને અધિકારીઓ સામેની નારાજગી સામે આવી છે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે સરકાર કોઈ પણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા વસાવાએ જણાવ્યું હતું કે પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઈને આદિવાસીઓનો અધિકાર ભોગવશે ગાંધીનગરમાં આદિવાસી સમાજના આગેવાનો સમાજના ખોટા પ્રમાણપત્રોને લઈને ધરણા પર બેઠા છે તે મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા લોકોને મારું ખુલ્લું સમર્થન છે આદિવાસીની રિઝર્વ સીટ પર ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્ય હોય બધાને હું કહું છું કે તમે આદિવાસીઓને કારણે જ કંઈક છો અને જ્યારે આદિવાસીઓ મુશ્કેલીમાં હોય તેવા સમયે આદિવાસીએ મૌન ના રહેવું જોઈએ તો સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાજગી બાદ હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા મેદાને ચડ્યા છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમે આદિવાસીઓના ન્યાય માટે છેક સુધી લડીશું આદિવાસીઓનો હક છીનવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે સરકારના તંત્રને અમે ખુલ્લું પાડીશું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દર્શક મિત્રો એક બાજુ જ્યારે વાત કરીએ ધારાસભ્યોની અને ધારાસભ્યો જ્યારે રાજીનામાની ચીમકી ઉચ્ચારતા હોય છે તો ત્યારે તેમની જે માગણી હોય છે તે દરેક સ્વીકારાતી હોય છે બીજી બાજુ હવે સાંસદે જે રીતે ભાજપ સામે મોરચો માંડ્યો છે તો હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કયા પ્રકારનું ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવશે અને તેની સાથે શું ફરી એકવાર માંગણીઓ સ્વીકારવામાં આવશે એટલે લાગી રહ્યું છે કે અત્યારે હાલ જ્યારે ધારાસભ્યોની વાત કરો કે પછી સાંસદોની વાત કરીએ તેઓ જ્યારે રાજીનામાની ચીમકી ઉચ્ચારે ત્યારે જ આ બધા કાર્યો થશે તેવા ઘણા બધા પ્રશ્નો અત્યારે હાલ ઉભા

સૌથી પહેલા વાત કરીએ ધારાસભ્યોની કે તે નિનામદાર અને ત્યારબાદ મધુ શ્રીવાસ્તવ અને હવે વાત કરીએ સાંસદની સાંસદ મનસુખ વસાવા દ્વારા આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસીઓના હિત માટે ગમે તેની સરકાર હશે તેની સામે અમે લડી લઈશું શું લાગી રહ્યું છે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે આના બે પક્ષો રજૂ કરીશ પહેલો પક્ષ એ છે કે જ્યારે મજબૂત શાસકનો હોય ત્યારે પક્ષની અંદર અને સરકારની અંદર અવાજો ઉઠતા હોય છે વિજયભાઈના પક્ષે એવું થયું છે કે કોઈક બીજાનું નામ લખાયેલું હતું ને એમનું નામ જાહેર થયું એ નામ આપણને ખબર છે કે નીતિનભાઈએ તો પેન્ડે વેચી દીધા હતા એટલે વિજયભાઈનું નામ જાહેર થયું એ પછી નીતિનભાઈ નારાજ થયા એ પછી અલગ અલગ રીતે તમે જુઓ તો વડોદરા અત્યારની વાત નથી કરતો આપણે શરૂઆતની વાત કરીએ બે હજાર સત્તર પછીની તો વડોદરાના ત્રણ ધારાસભ્યો એ વખતે નારાજ થયા હતા એમને કોઈક રીતે સમજાવી લેવાય સમજાવી લેવાય એટલે ઇન્વર્ટેડ કોમામાં સમજી જવાનું અને અત્યારે ફરીવાર આ જે કહેવાય કે નારાજગીનો દોર ચાલુ થયો છે એમાં સૌથી પહેલા શરૂઆત કરી આપણે કેતન ઈનામદારે એ પછી મધુશ્રીવાસ્તો આ બંને અત્યારે સમજી ગયા છે હવે મનસુખ વસાવાનો વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે કેબિનેટ ની મીટિંગ માં કુંવરજી બાવળિયા અને નીતિનભાઈ પટેલ ને વિજયભાઈ હતા ને કુંવરજી બાવળિયા કીધું કે અમારા કામ નથી થતા નીતિનભાઈ કીધું અમારા કામ નથી થતા એટલે આ બધું આ ભાજપની અંદર આ જે છે ને એ આખી નવી વાત છે એટલા માટે નવી વાત છે કે ભાજપ કહેવાય છે કે શિસ્તવાળો પક્ષ છે અને તમે જુઓ કે મોદી કેબિનેટ માં શું થયું બે હજાર એક થી બે હજાર ચૌદ સુધી એ બહાર ક્યારેય આવતું નહોતું બે હજાર ચૌદ થી બે ત્યાં દિલ્હીમાં પણ તમે કે અંદર શું બહાર નથી આવ્યું એટલે કોંગ્રેસના નેતાઓને તમે લાવો તો કોણે લીક કર્યું હશે એ આપણે કલ્પનાનો વિષય છે પણ એક વાત તો એવી આવે છે કે કોંગ્રેસનું કલ્ચર આવશે જ તે એમાં કે કોંગ્રેસમાં જે રીતે વાત બહાર આવતી હોય છે લોકશાહીના નામે કે એ નામે તો એ અત્યારે જે અસંતોષનો ચરો ઉકળતો છે અને એ તો બહુ સ્પષ્ટ દેખીતી વાત છે કે ઇવન તમે માત્ર મનસુખ વસાવાની જ ફરિયાદ છે એવું થોડું છે કે અધિકારીઓ અમારું માનતા નથી એ તો અમદાવાદમાં જ આપણે મ્યુનિસિપાલિટીમાં જોયેલું છે કે વારંવાર ભાજપના જે ચૂંટાયેલા સભ્યો છે એમની વેદના રજૂ કરતા હોય છે અને આપણે જોઈ પણ શકીએ છીએ કે અમદાવાદનું તંત્ર કેટલું ખાડે ગયું છે એટલે એ રીતે જોઈએ તો આ જે અત્યારે કઈ દિશામાં ખબર એટલે જીતુભાઈ વાઘાણી પક્ષ પ્રમુખ છે વિજયભાઈ રૂપાણી છે આ બંનેની જોડીના નેતૃત્વમાં બે હજાર સત્તર માં જીત્યા અથવા તો નરેન્દ્ર મોદી અમિત શાહ ના કારણે જીત્યા જે ગણો તે પછી અત્યાર સુધી જે પણ ચૂંટણી આવી એમાં હું એમ કહું છું કે ભાજપનો વિજય કરતા કોંગ્રેસની થોડી નબળાઈ એના કારણે વધારે સફળતા મળી રહી છે કારણ કે સામે પક્ષે એવા કોઈ નેતા નથી બળુકા નેતા કે જે વાત ઉઠાઈ શકે શંકરસિંહ વાઘેલા હોય અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ મજબૂત ને શક્તિસિંહ હોય અત્યારે આખું નવું નેતૃત્વ છે એ પણ શીખી રહ્યું છે અલબત્ત એને પણ સમય લાગશે ને કદાચ શીખી પણ જશે જો એને રહેવા દેવામાં આવશે તો પણ કહેવાનો અર્થ એ છે કે સામે નબળું નેતૃત્વ હોવાના કારણે અત્યારે જીતી રહ્યા છે અને ભાજપનું એક પેલું જે કહેવાય ને કે એની સાથે બધા ઇમોશનલ મુદ્દાઓ જોડાયેલા હોય છે એટલે વિકાસનો થોડો મુદ્દો છે દબાઈ જતો હોય છે ઘણી એટલે એ છે પણ આને આ ગતિ એ જો ચાલુ રહ્યું

છે નારાજગી સામે આવી રહી છે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે એક બાજુ કેવામાં આવતું હોય છે કે ના કોંગ્રેસમાં જ આવે ખેંચતા ચાલી હતી પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ પ્રકારની ખેંચતા ચાલી રહી છે શું કહેશો ખેંચતાણ હાલ ચાલી રહી છે એવું નથી બે હજાર બેથી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ઉપર આવ્યા ખોટી જ રીતે સત્તા પર આવ્યા હતા કેશુબાપાને હટાવીને એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા એટલે નરેન્દ્રભાઈ મોદીની નીતિ અને નીતિ રહી છે બ્રહ્મ હત્યાઓ પણ થઈ આ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યા પછી બ્રાહ્મણોને કદ પ્રમાણે વેતરવાનો પ્રયત્ન પણ થયો છેલ્લે જયનારાયણભાઈ વ્યાસનો પણ આજ સિલસિલો રહ્યો છે એમને પણ એમની પરિસ્થિતિ પ્રમાણે એમનું પણ પોલિટિક્સ પૂરું કરવામાં આવ્યું આજે હમણાં થઈએ જે વાત કરી એ એ વાત સાથે હું સમત એટલા માટે નથી કે કોંગ્રેસનું નબળું નેતૃત્વ છે કોંગ્રેસનું સેકન્ડ કેડરનું જે નેતૃત્વ છે એ બહુ જ ફાયરબ્રાન્ડ નેતૃત્વ છે બહુ અસરકારક અને બહુ કોન્ક્રીટ નેતૃત્વ છે જૂનું નેતૃત્વ પણ એમની સાથે ખભે ખભો મિલાવી અને કાર્યરત છે આ જે ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખોટી નીતિઓ દબાવી દેવાનું દરેક વ્યક્તિને કદ પ્રમાણે વેતરી દેવાનું કોંગ્રેસની તો વાત છોડો કોંગ્રેસના લોકો તો રીતસરના હેરાનગતિ કે કરી શકે છે પણ એમના પક્ષની અંદર પણ જે લોકો છે એ પણ બે હજાર બેથી થી સતત શિસ્તના નામે પ્રોટોકોલના નામે પાર્ટી વિથ ડિફરન્સના નામે ખોટી વાતો કરવાની પરંતુ પોતાના પક્ષની અંદર સાચા ખરેખર કર્મઠ લોકો છે એ લોકોની અવગણના થાય છે હમણાં જયવર્ધનભાઈએ જે વાત કરી એ પ્રમાણે ગુજરાતની અંદર નીતિનભાઈનું નામ સીએમ તરીકે નક્કી હતું એમને પણ એ વખતે જે તે વખતે ઘણું બધું સહન કર્યું છે આનંદીબેન પટેલને પણ બિલકુલ ખોટી રીતે હટાવવામાં આવ્યા છે અને પાટીદાર આંદોલનના નામે નામ ચડાવી દેવામાં આવ્યું છે એટલે ભાજપ ની આ સોશિયલ માધ્યમથી પણ ભક્તો કહીને બોલાવીએ છીએ એટલે ભક્ત વર્ગ ત્યાં છે અને યોગ્ય લોકો જે છે જેમનામાં યોગ્યતા છે એ લોકો હવે આટલા લાંબા સમય પછી ખુલી અને બહાર આવવાનો જે પ્રયત્ન કર્યો છે એ લોકોની નિર્દાઓ છું ઓકે તો જે રીતે એક બાજુ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે તેમના દ્વારા જે નિવેદન સામે આવ્યું હતું ને તેની સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ અત્યારે ક્યાંક દવાનું રાજકારણ જોવા મળ્યું હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ને તેની સાથે સવાલ અત્યારે ઘણા બધા છે કે જ્યારે અત્યારે ધારાસભ્યોની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ધારાસભ્યો ઘણા બધા જે સવાલ ઊભા કરતા હોય બીજી બાજુ સાંસદ આ પ્રકારના સવાલ ઊભા કરતા હોય તો અત્યારે કયા પ્રકારની જે આ વિકાસની ગાથા ભારતીય જનતા પાર્ટી તેમના દ્વારા અમુક અમુક એવા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા કે અમારા કાર્યકર્તાઓ સન્નિષ્ઠ કાર્યકર્તાઓ છે સન્નિષ્ઠ છે અને તેની સાથે તેમનું જે કાર્ય છે તે બિરદાવવા લાયક છે અને તેની સાથે જ્યારે વિકાસ પણ ઘણી બધી વાતો તેમના દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ એ ક્યાં ગયો વિકાસ થી અત્યારે હાલ ખબર નથી પરંતુ કહી શકાય કે વંદરામેન તમે જે રીતે કહ્યું કે અત્યારે હાલ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે અત્યારે કોન્ક્રીટ પાર્ટી છે પરંતુ તેની સાથે કેમ અત્યારે એવું બન્યું કે કોંગ્રેસના અમુક જે કાર્યકર્તાઓ છે તે અને તેની સાથે ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એક સામાન્ય વાત છે કે જે પાર્ટી સત્તા ઉપર હોય એની લાલચમાં કોઈ એકાદ બે વ્યક્તિઓ આજે કુંવરજી બાવળિયા અમારી પાર્ટીના ભલે એ નેતા હતા અને ભાજપમાં જતાની સાથે એમને મિનિસ્ટ્રી આપવામાં આવી છે એટલે ભાજપની આ રીતિ વર્ષોથી છે કેટલા એવા ધારાસભ્યો છે કે પાંચ પાંચ છ છ ક્રમથી છે અને તેમ છતાં એ લોકોને આજે અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયને એ લોકો સહન કરી રહ્યા છે આજે ભાજપના ઘણા બધા નાનામાં નાના વર્કર્સ હોય કાર્યકર્તા હોય પાયાના કાર્યકરો મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટી કમિટીની આ જે બોલવાની અને ચાલવાની કરણી અને કથનીમાં જે ફર્ક છે એનાથી નારાજ ચોક્કસ છે અને જે પ્રોટોકોલ શિસ્તના નામે અવાજ દબાવી દેવાના પ્રયાસો જે લાંબા સમયથી બે હજાર બેથી નરેન્દ્રભાઈ અને અમિત નેતૃત્વમાં થયા એનો જે આ જે આ જે પુષ્કળ જે ભયંકર ગરમાવો ભેગો થયો છે એ આ શિયાળાની અંદર પણ બહાર આવી રહ્યો છે અને આપણે બધા જોઈ રહ્યા છીએ ઓકે ઓકે તો જે રીતે કહી શકાય કે આપણે જે આ ચર્ચા વિચારણા ચાલતી હતી ને તેની સાથે કમલેશભાઈ રાજકોર પણ અમારી સાથે જોડાઈ ગયા છે જેઓ ભાજપના નેતા છે જે કમલેશભાઈ સૌથી પહેલાં તો આપણું સ્વાગત છે કમલેશભાઈ જે રીતે કહી શકાય કે એક બાજુ જ્યારે ધારાસભ્યોની વાત કરવામાં આવે સૌથી પહેલાં કેતન ઇનામદાર ત્યારબાદ મધુ શ્રીવાસ્તવને હવે જ્યારે સાંસદ જે મનસુખ વસાવા છે તેમનો જે અત્યારે એક સવાલ ઊભો થયો છે અને તેની સાથે તેઓ એમ જ કહી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ સરકાર હોય અમે આદિવાસીઓને હિત માટે લડવાનું શરૂ કરીશું શું કહેશો કેમ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની ભંગાણની પરિસ્થિતિ સર્જાવા લાગી છે જો કોઈ પણ રાજકીય નેતા કોઈ વ્યક્તિ અથવા કોઈ કોઈ સમાજના આગેવાન પોતાના સમાજની વાત કરે તો એ ક્યાંય એમ કહેવાય ને કે ભંગાણની વાત નથી વિષય વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો તો પાર્ટી વિથ ડિફરન્સ ભારતીય જનતા પાર્ટી છે પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પ્રજા અને લક્ષી જે પણ કામ હોય હિતના કામ હોય છે એ સતત ચિંતિત રહીને કરતા હોય છે આ જે ભાજપમાં ભંગાણ આવો વિષય છે જ નહીં માત્રને માત્ર ધારો કે કોઈ પણ વ્યક્તિઓ કંઈ પણ વાત કરી હોય તો એ અધિકારીઓ જ્યાં નાના મોટા કામો ન થતા હોય એના માટે એનો મત રજૂ કર્યો હશે પણ મતભેદ હોય અને આખું ભાજપમાં ભંગાણ પડે એવા વિષય સાથે રાહ જોઈને બેઠેલા અમુક લોકો એવું હોય છે કે ક્યારે ક્યાંક વિખરાય ને ક્યારેક ક્યાંક મતભેદો મનભેદમાં થાય અને આવનારા દિવસોની ની અંદર ક્યાંક રાજકીય લાભ મળે તો એ ખોટા સપનોમાં દીવા સપનોમાં કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી જોવે નહીં ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે સંકળાયેલા બધા લોકો સૌનો સાથ સૌનો વિકાસ અને સાથે સાથે સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે એક સૂત્રતાથી બંધાયેલા છે વિષય વસ્તુ જે બી તમે ત્રણ નાના મોટા ધારાસભ્યો કે એની વાત કરી છે તો એ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કદાચ કહેવાની લાક્ષણિકતા એમની શૈલી કંઈક જુદી જુદી હશે પરંતુ સ્પષ્ટ શબ્દોમાં ચીડ ગયું છે કે પ્રજાના હિતોના કામો જો ન થાય અધિકારીઓ તો અધિકારીઓને અમે પણ એને એ કરીશું કે સામાન્ય પ્રજા હોય કે

કે બેનને પોતાના પક્ષનો અનુભવ છે એટલે એ પોતાનો પક્ષ બીજી પોતાનો પક્ષ સંભાળીને બેસીને તો સારું છે અમારો જે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય માત્ર અને માત્ર સત્તા કે સરકાર નથી પ્રજાના હિતોના કામ કરવા સતત કોઈ પણ સંજોગોની અંદર ગમે તેવો મુદ્દો હોય હાજર રહેવું અમે આજે તમે સવારથી ચાલતી અંદર સમયની અનુકૂળતા ન હોય તો પણ અમે વ્યવસ્થિત ગમે તે રીતે પહોંચી જતા હોઈએ છીએ જવાબ રજૂ કરતા હોઈએ છીએ અમારો મત વ્યક્તિગત રજૂ કરતા હોઈએ છીએ અમે એક વર્ષ સુધી ક્યાંય છુપાઈને વહેંચી નથી મોઢું બતાવવા પણ આ ટીબી ડિબેટોની અંદર નતા આવતા એ લોકો અત્યારે ભલે ગમે તે લોકો વાત કરતા હોય પરંતુ એનો ભૂતકાળ એમનો એમના એમના સંસ્કારો છે એમની વાતો છે એનાથી પ્રજા બહુ વાકેફ છે પ્રજા ઓળખી ગઈ છે સાહેબ એટલે એમની જોડે હવે કોઈ બીજો વિષય નથી એટલે સામેના ઘરે બાજુમાં ક્યાંક ઝઘડો થાય અને ખુશ થાય એવા એવા મન ભાવનાથી આ લોકો જયારે કરો સ્વીકાર તમારી પાર્ટી ની અંદર તમારા કેતનભાઈ હોય કે તમારા મધુ શ્રીવાસ્તવ હોય હોમ મિનિસ્ટર મહેન્દ્રભાઈ હોય એમને કોઈ કોંગ્રેસ કેવા ગયા નથી બીજી વાત તમે કરી કે કોંગ્રેસ હોય તો એ વાત બિલકુલ ખોટી બંધ કરો

Tamarín, ni ti,

એક મિનિટ મિનિટ મને બોલવા દો મિનિટ મિનિટ જો જો તમે કોંગ્રેસ ની વાત કરો તો વિસ્તરણ થઈ ગયું ના કોંગ્રેસ નું વિસ્તરણ થઈ ગયું તો પણ

કોઈ વાતચીત થતી જ નથી કોંગ્રેસમાં શું કહેશો તમે જો ત્રેવીસ ત્રેવીસ ઓક્ટોબર અહીંથી જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામના આગલા દિવસ હતો એ પછી આજે કેટલા મહિના થઈ ગયા ગુજરાતમાં એ તે વખતે કોંગ્રેસનું માળખું વિખરી નાખવામાં આવ્યું અત્યારે ખાલી અમિત ચાવડા ચાલુ છે તો એ સિવાય બધું શું બધા કોણ છે સંગઠનમાં આટલા મહિનામાં વાર કેમ લાગી રહી છે એટલે આ પ્રશ્ન કોંગ્રેસમાં અંદરથી થવો જોઈએ કારણ કે જો ભાજપની સામે તમારે લડવું હશે તો માત્ર ભાજપની નબળાઈ ઉપર તમે ચાલશો તો નહીં જીતી શકો કારણ કે ભાજપ છે સંગઠનમાં એનું પાવરફુલ છે બીજું કે ભાજપના કેટલાક ઇમોશનલ મુદ્દા મેં કહ્યા એમ સીએ અત્યારે ચાલે છે અને એમાં કોંગ્રેસનો જે સપોર્ટ દેખાઈ રહ્યો છે એવા મુદ્દા છે એ લોકોને અસર કરતા હોય છે ખાસ કરીને ગુજરાતમાં એટલે કોંગ્રેસે આ બધા મુદ્દાઓ પર વિચારવાની જરૂર છે સંગઠનનું વિસ્તરણ કરવાની જરૂર છે બીજું મેં અગાઉ મારી વાતમાં કહ્યું હતું કે હું બે પક્ષ રજૂ કરીશ બીજો પક્ષ એવો છે કે આજે દાખલો કે કેતનભાઈ ઇનામદાર તો હવે એમનું જે અગાઉનું ફેસબુકની તમે જુઓ તો એમણે પોતે જ કેટલાક ખાતમુહૂર્ત હોય લોકાર્પણ હોય આ બધા જ કામની વાત મૂકી હતી હવે જો કામ ન થતા હોય તો એમણે કેવી રીતે મૂક્યા અને માનો કે એમણે રજૂઆત કરી પછી એવું શું થયું કે એમણે સમજૂતી કરી લીધી એ જ રીતે મનસુખ વસાવા તો આનંદીબેન હતા ત્યારે પણ રજૂઆત કરતા રહ્યા છે એમણે પોટલી વિશે પણ વાત કરેલી છે આ બધી જ વાતો છે એમણે કરેલી છે એટલે મનસુખ વસાવા છે એ માત્ર કંઈ અસંતોષ છે એટલે કંઈ બહાર આવ્યા છે અથવા તો આપણે એમ કહી શકીએ કે એ હવે જો માની જાય તો ખરેખર એમ માનવું જોઈએ કે શેના માટે માની ગયા એ કારણ આપવું પડે એટલે આ બધા પ્રશ્નો છે પણ મુખ્ય વાત એ છે કે જ્યારે સરકાર અને સરકારના મુખ્ય ચહેરા વિજયભાઈ હોય હોય આ બધા છે અંદર ખાને નહીં સાંભળતા હોય ત્યારે એમને બહાર આવીને વાત કરવી પડતી હશે ને આ આ રજૂઆત નહીં થતી હોય અંદરખાને એ કોઈ સાંભળવા તૈયાર નહીં હોય ત્યારે આ વાત બહાર આવતી હશે ને તો પહેલી વાત તો ભાજપે જો બે હજાર બાવીસ નું ટાર્ગેટ કરવો હોય વિજયભાઈ ફરીથી કમબેક કરવું હોય તો આ વસ્તુ અત્યારથી વિચારવી પડશે કે એમણે એમના જે સાંસદો છે એમના મંત્રીઓ છે એમના ધારાસભ્યો છે એ બધાની વાતો સાંભળવી પડશે અને માત્ર ઉદ્ઘાટનો લોકાર્પણ ખાતમુહૂર્ત આ બધાથી નહીં જીતી શકાય ધારાસભ્યના સાંસદો વિકાસની પોલ ખુલી રહ્યા છે હા એ જ વાત છે ને અત્યારે તમે એ જ જોઈ રહ્યા છો કે બધા એ એનાથી નેગેટિવ જ આખો વ્યૂ બનાવી રહ્યા છે તમારું જે કામ હવે દાખલા તરીકે હું પોઝિટિવ વાત પણ કહીશ નેગેટિવ વાત કીધી હતી કે દાખલ તરીકે થોડા દિવસો પહેલા જ વિજયભાઈ છે બારડોલીમાં એમણે એકસો એસી કરોડનું સહાયનું વિતરણ કર્યું હતું આદિવાસી વિસ્તારમાં છે તો તો એ તમારો અત્યારે મનસુખ વસાવા કે છે કે કઈ કામ જ નથી થયા તો એનો અર્થ મનસુખ વસાવાની વાત વધારે કારણ આપણે તે એવું છે નેગેટિવ વાત તરત જ પ્રસરી જતી હોય પણ કહેવાનો અર્થ એ છે કે તમે સરકારમાં આજે એવી સ્થિતિ કેમ ઉદ્ભવી રહી છે કે બધા બહાર આવી રહ્યા છે એક પછી એક અને એ ખાસ કરી નીતિનભાઈ પણ એવું કહેતા હોય કે અમારા કામ પણ નથી થતા અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પણ એવું થતું હોય રાજકોટમાં ભૂતકાળમાં એવું થયેલું છે તો એવું કઈ રીતે તમે જોઈ છો કે એલબેટ હવે હેલ્મેટના મુદ્દે

ઓકે ઓકે કમલેશભાઈ છેલ્લો પ્રશ્ન હું આપણે પૂછવા માંગીશ કે જ્યારે ધારાસભ્યો અને સાંસદોની વાત કરે તો તેઓ વિકાસની પોલ અત્યારે ખોલી રહ્યા છે તો સ્પષ્ટપણે આની પરથી દેખાઈ રહ્યું છે નહીં ચોક્કસ જો વિકાસ તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે પરંતુ ધારાસભ્યોએ જે વાત કરી છે અથવા તો સંસદ સભ્યોએ જે વાત કરી છે એવું કીધું છે કે અધિકારીઓ જે ગતિથી કામ કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક એમને જે વ્યક્તિગત બે ત્રણ ચાર કામો છે વ્યક્તિગત એક

અમે ક્યારે કોઈ બેવડું વર્તન બી નથી કર્યું જેમ કે હેલ્મેટ ની વાત કરી તો કોર્ટમાં મુદ્દો હોય અને કોર્ટ પણ જજમેન્ટ કરે તો એને પાલન કરવાનું બંધારણ ને સુપ્રીમ કોર્ટ ને હવે ડેમેજ કંટ્રોલ ની થઈ ગઈ છે કે હવે શું થયું છે તે તો બહુ મોટો સવાલ છે પરંતુ જયારે ની વાત કરવામાં આવે કે બધી સાંસદો વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે અત્યારે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેના દ્વારા હવે ભારતીય